वक्र तुंड महाकाय सूर्य कोटि सम प्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्य विद्यार्थी मित्रों, हूँ निराली मैडम प्रणव सेवा संस्था में आपनु हार्दिक स्वागत करूँ छू। धोरण सात में विज्ञान तीजो चैप्टर रेसा थी कापड़ सुधी, जेमा विद्यार्थी मित्रों आपणे जोयुं हतुं के अलग अलग कापड़ होय, सूतराव कापड़ होय, रेशम कापड़ होय, तेनुं उत्पादन केवी रीते करवामां आवे छे, अलग अलग कापड़ अलग अलग वनस्पतिमांथी आपणने मळे छे, अमुक ऊँटमांथी मळे छे, अमुक घेंटामांथी मळे छे, तो घेंटानुं उत्पादन कई जग्या पर करे छे, घेंटानुं पालन केवी रीते करे छे, ते बधा विषे आपणे आगला विडियोमां माहिती मेळवी हती। अने हवे आपणे शुं करीशुं विद्यार्थी मित्रो, हवे आपणे आगळ जोईशुं रेसाओमांथी ऊनमां रूपांतरित થતી પ્રક્રિયા। स्वेटर गूंथवा માટે વપરાતું ઊન, શાલ કે વણવા માટે વપરાતું ઊન એક લાંબી પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થાય છે। વિદ્યાર્થી મિત્રો, એવું નથી હોતું કે આપણે ઘેંટામાંથી ઊન લઈ લઈએ પછી ડાયરેક્ટ એને સ્વેટર કે શાલ ગૂંથવા માટે ઉપયોગ કરી શકતા નથી, તેના માટે પણ ઘણી બધી પ્રક્રિયા કરવી પડે છે। તેના વિશે આપણે માહિતી હવે મેળવીએ, જે નીચે મુજબના સોપાનો ધરાવે છે। સોપાન એક, ઘેંટાઓના શરીર પરથી તેની પાતળી ચામડી સહિત રૂવાટીને ઉતારી લેવામાં આવે છે। શું કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? ઘેંટાઓના શરીર પરથી તેની પાતળી ચામડી સાથે તેની રૂવાટી પણ ઉતારી લેવામાં આવે છે। આ પ્રક્રિયાને કાતરણી કહેવામાં આવે છે। હજામ આપણા વાળ કાપવા માટે જે મશીનનો ઉપયોગ કરે છે તેવા પ્રકારના મશીનનો ઉપયોગ કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, તમે કેટલીક વખત વાળ કપાવવા માટે જાઓ તો જેવા મશીનનો ઉપયોગ કરવામાં આવે તેવા મશીનનો અહીંયા પણ ઉપયોગ કરવામાં આવે છે। તો શા માટે? ઘેંટાના પરથી તેની પાતળી ચામડી અને રૂવાટી ઉતારી લેવા માટે। સામાન્ય રીતે ગરમીની ઋતુમાં વાળ કાપવામાં આવે છે કે જેથી તેમના શરીર પર આવરણ ન હોવા છતાં તે જીવિત રહી શકે। કઈ ઋતુમાં તેમના વાળ ઉતારવામાં આવે? તો કે ગરમીની ઋતુમાં। શા માટે? કે તેમના શરીર પર જે રક્ષણ માટેની આવરણ હોય તે ન રહેતા તે જીવિત રહી શકે। આ વાળ વડે ઊનના રેસાઓ બને છે। ઊનના આ રેસાઓ પર પ્રક્રિયા દ્વારા ઊનના દોરાઓ બનાવવામાં આવે છે। જેવી રીતે આપણે વાળ કાપવામાં આવે છે કે પિતાજી દાઢી કરે છે, તે રીતે ઊનને ઉતારતી વખતે ઘેંટાઓને ખાસ દર્દ થતું નથી। વિદ્યાર્થી મિત્રો, જેમ આપણા વાળ કાપવામાં આવે આપણા પિતાજી દાઢી કરતા હોય તો આપણને કશો દર્દ નથી થતો, તેવો જ ઘેંટાઓના પણ વાળ ઉતારી લેવામાં આવે, તેમની રૂવાટી ઉતારી લેવામાં આવે તો તેમને પણ કોઈ પ્રકારનો દર્દ થતો નથી। શું તમે જાણો છો કે આવું શા માટે થાય છે? ચામડીનું સૌથી ઉપરનું સ્થળ મૃત કોષોનું બનેલું હોય છે, જે સાથે સાથે જેમ તમને નવા વાળ ઉગે છે તેમ ઘેંટાને પણ નવા વાળ ઉગવા લાગે છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે વાળ કપાઈએ તે આપણું ઉપલું સ્થળ હોય છે ને, તેમાં આપણને દુઃખ નથી થતું, તેવું ઘેંટાને પણ નથી થતું, અને એ સ્થળ શેનું બનેલું છે? મૃત કોષોનું બનેલું હોય છે। જેમ આપણે વાળ કપાઈને નવા વાળ ઉગવા માંડે તેમ ઘેંટાને પણ નવા વાળ ઉગવા લાગે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજું સોપાન જોઈશું। હવે એમાં શું છે વિદ્યાર્થી મિત્રો? ચામડી સહિત ઉતારેલા વાળને ટાંકીમાં નાખીને સારી રીતે ધોવામાં આવે છે। એમાં શું કરવાનું છે બીજા સોપાનમાં? કે જે ચામડી સહિત વાળ ઉતારેલા હોય છે તેને ટાંકીમાં નાખીને સારી રીતે ધોવામાં આવે છે, જેનાથી તેમાંથી ચીકાશ, ધૂળ અને મેલ નીકળી જાય। આ પ્રક્રિયાને ઘસવાની પ્રક્રિયા કહેવાશે।
શા માટે ટાંકીમાં નાખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, કે તેમાં જે મેલ હોય, ધૂળ હોય તે બધું નીકળી જાય, ને તેમાં જે ચીકાશ હોય તે પણ નીકળી જાય તે માટે. અને આ પ્રક્રિયાને શું કહેવાશે? ઘસવાની પ્રક્રિયા. હાલના સમયમાં ઘસવાની પ્રક્રિયા મશીન વડે કરવામાં આવે છે. આ જે ઘસવાની પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો, તે શેના દ્વારા કરવામાં આવે છે? મશીન દ્વારા કરવામાં આવે છે. હવે આપણે ત્રીજું સોપાન જોઈશું. ઘસવાની પ્રક્રિયા બાદ તેમનું વર્ગીકરણ કરવામાં આવે છે. વાળવાળી ચામરીને કારખાનામાં મોકલવામાં આવે છે, જ્યાં તેમના જુદા જુદા પોત મુજબ તેને વર્ગીકરણ થાય છે. શું થાય છે વિદ્યાર્થી મિત્રો? જે ઘસવાની પ્રક્રિયા છે તેમનું શું થાય છે? વર્ગીકરણ થાય છે. ને જે વાળવાળી ચામડી હોય તેમને કારખાનામાં મોકલે છે, ને જુદા જુદા પોત એટલે અલગ અલગ પ્રકારના હોય તેમને જુદા જુદા વર્ગીકરણ થાય છે. હવે આપણે ચોથું સોપાન જોઈશું. નાના નાના રૂવાટીવાળા તંતુઓ જેને બર કહે છે, જે નાના નાના રૂવાટીવાળા તંતુઓ હોય વિદ્યાર્થી મિત્રો, તેને શું કહેવાશે? બર કહેવાશે. તેમને વાળમાંથી કાઢી લેવામાં આવે છે, અને આ જે બર છે જે કેટલીક વાર તમારા સ્વેટરમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે, તમે જ્યારે સ્વેટર પહેરો ને તો તેમાં નાના નાના અમુક વખત જોવા મળી જાય, તેને આપણે શું કહીશું? બર. ને તેમને વાળમાંથી કાઢી નાખવામાં આવે છે. રેસાઓ પર ફરી ઘસવાની પ્રક્રિયા કરી તેમને સૂકવવામાં આવે છે. હવે આ ઊન દોરો બનાવવા માટે તૈયાર હોય છે. વિદ્યાર્થી મિત્રો, ઘસવાની પ્રક્રિયા ફરી કરીને તેને સૂકવવામાં આવે છે અને ઊનના દોરા તૈયાર થઈ જાય છે. સોપાન પાંચ. ઊનના રેસાઓને જુદા જુદા રંગમાં રંગવામાં આવે છે. જે ઊનના રેસા તૈયાર થાય છે વિદ્યાર્થી મિત્રો, તેને જુદા જુદા રંગમાં રંગવામાં આવે છે. કારણ કે ઘેંટા તથા બકરીના કુદરતી વાળ સામાન્ય રીતે કાળા, કથ્થાઈ તથા સફેદ હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે કે ઘેંટા અને બકરીના વાળ સામાન્ય રીતે કયા કલરમાં જોવા મળે? તો કે કાળા, કથ્થઈ અને સફેદ રંગના, એટલે તેમને અલગ અલગ રંગમાં રંગવામાં આવે છે. હવે આપણે સોપાન છ જોઈશું. હવે ઊનના રેસાઓને સીધા કરવામાં આવે છે, તેમને ઓળખવામાં આવે છે અને દોરી સ્વરૂપે વીંટવામાં આવે છે. લાંબા રેસાઓમાંથી સ્વેટર માટેનું ઊન તૈયાર થાય છે. વિદ્યાર્થી મિત્રો, જે રેસા લાંબા હોય તેનો શા માટે ઉપયોગ થાય? સ્વેટર બનાવવા માટે. જ્યારે ટૂંકા રેસાઓને કાંતી તેને ઊનના કાપડમાં વણી લેવામાં આવે છે. અને જે ટૂંકા રેસા હોય છે તેને શું કરે? કાંતી લે અને તેને ઊનના કાપડમાં વણી લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તેની પ્રક્રિયા તમે નીચેની જે ચિત્ર બતાવેલું છે તેમાં તમે જોઈ શકો છો, જે આપણે ઉપરના છ સોપાન જોયા તે મુજબની. રેસામાંથી ઊન બનાવવાની પ્રક્રિયા નીચે મુજબ પણ દર્શાવી શકાય છે. પહેલાં શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? કાતરણી કરવાની, પછી ઘસવાની પ્રક્રિયા, પછી શું કરવાનું છે? વર્ગીકરણ, બળને સૂકવવાની પ્રક્રિયા, રંગવાની પ્રક્રિયા અને વીંટવાની પ્રક્રિયા. આ રીતે આપણને ઊન મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈશું. તેમાં શું છે વિદ્યાર્થી મિત્રો, કે જુઓ, બધા જ રીતના અલગ અલગ આપણને રંગ જોવા મળશે, તે માટે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે. તમારા વર્ગના મિત્રો સાથે ચર્ચા કરો કે શું મનુષ્ય માટે ઘેંટાઓને પાડવા પછી ઊન પ્રાપ્ત કરવા માટે તેના વાળને કાપીને ઉતારી લેવા યોગ્ય છે. શું ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો, કે ઘેંટાને પાડ્યા પછી અને ઊન પ્રાપ્ત કરવા માટે તેના વાળને કાપી લેવા યોગ્ય છે, તેની તમારે ચર્ચા કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ રેશમ જોઈશું. સિલ્કના રેસા પણ પ્રાણીજ રેસા છે. રેશમના કીડાઓ રેશમના રેસાઓનું નિર્માણ કરે છે. રેશમ પ્રાપ્ત કરવા માટે રેશમના કીડાઓનો ઉછેર કરવો તેને સેરીકલ્ચર કહેવાશે. તમારા માતૃશ્રી, કાકીશ્રી અને દાદીમાને પૂછો કે જુદા જુદા પ્રકારના રેશમ અને રેશમી સાડીઓ વિશે જાણકારી મેળવો. શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? રેશમના કીડાઓનો જે ઉછેર કરે છે તેને સેરીકલ્ચર કહેવાશે. ને તમારા ઘરે માતૃશ્રી, કાકીશ્રી અને દાદીશ્રીને શું પૂછવાનું છે? કે તમે રેશમ ને રેશમની સાડી પહેરો છો તેના વિશે જાણકારી મેળવવાની છે. જુદા જુદા પ્રકારના રેશમની યાદી મેળવો. રેશમ મેળવવાની પદ્ધતિની ચર્ચા કરીએ તે અગાઉ રેશમના કીડાના જીવનચક્ર વિશે જાણવું રસપ્રદ બનશે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો રેશમના કીડાની જીવનગાથા વિશે સમજીશું. માદા રેશમનો કીડો ઈંડા આપે છે, જેમાંથી ધીમ નીકળે છે, ને તેને કેટરપિલર અથવા રેશમનો કીડો કહેવાય છે. કેટરપિલર
વૃદ્ધિ પામીને તેના જીવનચક્ર ત્યાર પછીની અવસ્થામાં આવે છે. શું થાય છે વિદ્યાર્થી મિત્રો, રેશમનો કીડો શું આપે છે, ઈંડા આપે છે ને તેમાંથી થીમ નીકળે છે જેને કેટરપિલર અથવા રેશમનો કીડો કહેવાશે. કેટરપિલર વૃદ્ધિ પામીને તેના જીવનચક્રની ત્યાર પછીની અવસ્થામાં આવે છે. તેને કોષિત અવસ્થા પ્યુપા કહેવાય છે. તે પોતાની આસપાસ જાડું રચે છે. શું કરે છે વિદ્યાર્થી મિત્રો, પોતાની આસપાસ એક જાડું બનાવે છે. તે તેને પકડી રાખવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ તે પોતાના માથાને અંગ્રેજીમાં આઠ, જોયો છે ને વિદ્યાર્થી મિત્રો કે અંગ્રેજીમાં આઠ કેવું પડે, તે રીતે આકારને એક છેડાથી બીજા છેડા સુધી લઈ જાય છે. તે દરમિયાન કેટરપિલર પ્રોટીનના બનેલા તાંતડાઓનો સ્થાવ કરતો જાય છે. વિદ્યાર્થી મિત્રો આમાં શું કરે છે, અંગ્રેજીમાં આઠ બનાવે છે, તે રીતે એક છેડેથી બીજા છેડા સુધી લઈ જાય છે ને તે દરમિયાન કેટરપિલર શું કરે છે, પ્રોટીનના બનેલા તાંતડા, જે પ્રોટીનના તાંતડા બનેલા હોય છે તેનો સ્ત્રાવ કરે છે. જો વિદ્યાર્થી મિત્રો તમે ઉપર જે આપણને આકૃતિ આપેલી છે તેમાં જોઈ શકો છો કે રેશમનો કીડો કેવો હોય, નર માદા, પછી આ બધાની આકૃતિ આપેલી છે તેમાંથી આપણે જોઈ શકીએ છીએ કે બધું કેવા પ્રકારનું આપણને જોવા મળે છે. તેમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે રેશમનો કીડો કેવી રીતનો હોય છે, તેમાં તમે ધ્યાન આપજો. હવે આપણે આગળ જોઈએ, જે હવાના સંપર્કમાં આવતા રેશમનો તાર બને છે. ઝડપથી કેટરપિલર આ રેશમના તાર વડે પોતાની જાતને ઢાંકી દે છે. જે તાતડાનો સ્થાવ થાય છે વિદ્યાર્થી મિત્રો તે હવામાં આવતા રેશમનો તાર બની જાય છે. અને કેટરપિલર શું કરશે વિદ્યાર્થી મિત્રો, રેશમના તારથી પોતાની જાતને ઢાંકી દે છે અને તે પ્યુપામાં રૂપાંતરિત થાય છે. આ ઢાંકવા માટેના આવરણને કોશેટો કહેવાશે. વિદ્યાર્થી મિત્રો આ જે સ્થાવ બને છે ને પ્યુપામાં રૂપાંતરિત થાય છે, આ ઢાંકવા માટેના આવરણને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો, કોશેટો. એને આપણે આગળ આકૃતિમાં જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે કોશેટો કેવો હોય છે, તેનો રંગ કેવો હોય છે, તેનો આકાર કેવો હોય છે, તે તમે આકૃતિમાં જોઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ, પ્યુપામાં હવે પછીનો વિકાસ આ કોશેટોમાં જ થાય છે અને તે પતંગિયામાં રૂપાંતરિત પામે છે. રેશમના તાનનો ઉપયોગ રેશમના વસ્ત્રો બનાવવા માટે થાય છે. રેશમના તાનનો ઉપયોગ શા માટે થાય છે વિદ્યાર્થી મિત્રો, રેશમના વસ્ત્રો બનાવવા માટે. તમે કલ્પના કરી શકો છો કે રેશમનો નરમ તાંતડો સ્ટીલના તાર જેટલો મજબૂત હોય છે. વિદ્યાર્થી મિત્રો રેશમનો એક નરમ તાંતડો આપણે લઈએ હાથમાં તો તે કેટલો મજબૂત હોય છે, સ્ટીલના તાર જેટલો મજબૂત હોય છે. રેશમના કીડાને કોશેટોમાંથી રેશમ દોરા મેળવવામાં આવે છે. રેશમના કીડાઓને ઘણા પ્રકારો હોય છે. રેશમના કીડાઓના વિદ્યાર્થી મિત્રો ઘણા પ્રકારો હોય છે, જેઓ એકબીજા કરતા જુદા તરી આવે છે, એટલે એક સરખા જોવા મળતા નથી, અલગ અલગ જોવા મળે છે અને તેમના વડે મળતા રેશમના તારને પોતે જ જુદા જુદા હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો કેવા હોય, લપસણા હોય, ચમકવાળા હોય, અલગ અલગ હોય, બરાબર. એમના રંગ અલગ હોય, તેમના તાતણા જુદા હોય, અલગ અલગ રીતે જોવા મળે છે. આમ ટસલ સિલ્ક, મૂંગા સિલ્ક, કોસા સિલ્ક વગેરે જુદા જુદા પ્રકારના રેશમના કીડાઓમાંથી રેશમના તાર મેળવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો બધા રેશમના કાપડ સરખા હોતા નથી. કોઈ ચમક વધારે ધરાવતું હોય તો કોઈ એકદમ લીસા વધારે હોય, કોઈ એકદમ મૂંગા હોય, એટલે કે તેમાં કોઈ પ્રકારનો અવાજ જોવા મળે ના, તે પ્રકારના અલગ અલગ જોવા મળે છે. સૌથી સામાન્ય રેશમનો કીડો એ મલબેરી રેશમનો કીડો છે. કયો વિદ્યાર્થી મિત્રો, સૌથી સામાન્ય રેશમનો કીડો કયો છે, મલબેરી રેશમનો કીડો. આ કીડાના કોશેટામાંથી મળતો રેશમનો તાર મુલાયમ, ચમકદાર, લચકપણું ધરાવતો હોય છે. આમાંથી આપણને વિદ્યાર્થી મિત્રો કેવો રેશમનો કીડો મળે છે, તો કે તાર મુલાયમ હોય, ચમકદાર હોય ને લચકપણું ધરાવતો હોય તેવો આપણને રેશમનો કીડો જોવા મળે છે. અને તેના રંગ પણ જુદા જુદા રંગના રંગી શકાય છે ને તેના રંગ પણ જુદા હોય છે. રેશમના કીડાઓનું પાલન અને ઉછેર એ ભારતનો અતિ પ્રાચીન વ્યવસાય છે. વેપારી ધોરણે ભારતમાં બહોળા પ્રમાણમાં રેશમનું ઉત્પાદન કરે છે.
વિદ્યાર્થી મિત્રો, રેશમના કીડાઓનું પાલન ભારતમાં અતિ પ્રાચીન છે, એટલે ભારતમાં તેનું ઉત્પાદન વધારે પ્રમાણમાં થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આના આગલી માહિતી આગલા વિડીયોમાં જોઈશું. નમસ્તે.